गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपणे काव्य दस जेनो टाइटल छे ए लोको, एमना कवि छे प्रियकांत मणिया। विद्यार्थी मित्रों, गुजराती साहित्यनी अंदर काव्य दुनिया में प्रियकांत मणियार एक गीतकार तरीके प्रसिद्ध छे। એમનું વતન અમરેલી, જન્મ વિરમગામમાં થયો। એ મણિયાર એટલા માટે કે તેઓ ચૂડીઓ કંગન બનાવવાનો વ્યવસાય કરતા, એટલે એની સરનેમ મણિયાર છે। પ્રતીક અશબ્દ રાત્રિ સ્પર્શ સમીપ આ એમના કાવ્ય સંગ્રહો છે। હવે અહીંયા આપણને જે એક કાવ્ય આપ્યું છે એ ગુજરાતી સાહિત્યમાં ચિરંજીવ બની ગયું છે। કારણ આ કાવ્યની અંદર કવિએ આજની આપણી જે પરિસ્થિતિ છે, અમીરી અને ગરીબી અને ભ્રષ્ટાચાર, માણસમાં કેવી માનવતા મરી પરવારે છે અને માણસ કેટલી હદે જઈ શકે છે એનો ચિતાર આપ્યો છે। ફક્ત ભૌતિકતા એટલે કે પૈસા પાછળ પડેલો માણસ ધનના ઢગલાના લોભમાં માનવતા ભૂલી જાય છે ત્યારે કેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય એની વેદના અને આક્રોશ બંને આ કાવ્યમાં છે। વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ છીએ કે સમાજની અંદર જે વર્ગો પડેલા છે, શ્રીમંત વર્ગ, ગરીબ વર્ગ, મધ્યમ વર્ગ, ત્યારે ગરીબ માટે કે મધ્યમ વર્ગ માટે જીવન ચલાવવું કેટલું મુશ્કેલ છે એની પાછળનું કારણ આ કાવ્ય દ્વારા પ્રિયકાંત મણિયાર કહે છે। આપણને ખ્યાલ છે કે ભ્રષ્ટાચાર ભારતની અંદર એટલો બધો પ્રસરેલો છે કે જેને કેન્સર એવું વિશેષણ આપવામાં આવ્યું, એક બીમારી જેવો થઈ ગયો છે। મિત્રો, રોજનું કરીને ખાતા ગરીબ માણસ જ્યારે અસહ્ય મોંઘવારીમાં સપડાય છે ત્યારે એને ખાવાનું પણ પૂરું મળતું નથી, એની પાછળનું કારણ સંગ્રાહખોરી છે। પહેલાં બધી વસ્તુઓ મોટા વેપારીઓ ભરી દે અને ભંડાર કરી રાખે અને કૃત્રિમ અછત ઉત્પન્ન કરે, કારણ કે પોતાને જોઈતો ભાવ એને મળે અને જ્યારે ભંડારો ને ભંડારો ધનના ભરવા માટે થઈને અન્નના ભંડારો ભરે, ધાન્યના ભંડારો ભરે, સંગ્રહખોરી કરે, ઔષધો સંગ્રહી રાખે, દવાઓ સંગ્રહી રાખે, કાપડ સંગ્રહી રાખે અને પછી એનો એ લાભ લે, પોતાની કિંમતે વસૂલે અને ગરીબ માણસનું એક પ્રકારે એ લોહી ચૂસે છે। એટલે કવિ અહીંયા એ લોકો એમ કહીને એવો કટાક્ષ, એવો આક્રોશ વ્યક્ત કરે છે। કોણ? તો કે એ લોકો જે આ સંગ્રાહખોરો છે, જે આ વેપારીઓ છે મોટા મોટા, જે ધનના ભંડાર ભરી રાખે છે અને પછી વધારે વધારે કિંમત વસૂલ કરીને વેચે, આવા લોકો એ માણસો નથી,
પણ પૈસાની નોટો ખાઈને ઉછરનાર ઉધય છે, કવિ એને ઉધય કહે છે. કવિ કહે છે કે એ લોકો પહેલાં કાપડના તાકા ભરી રાખે છે, પછી જ્યારે માણસ ફાટી જાય છે ને ત્યારે વાર વાર વેચે છે. જો કાપડ તાકામાં આવે એટલે તાકો એટલે ફાટ્યા વગરનું આખું એક મોટું લુગડું હોય, કાપડ હોય, એનું થાન આખું એ એમ વીંટાળેલું હોય પૂઠાની અંદર, એને તાકો કહે છે. તો કે પહેલાં એ કાપડના તાકા ભરી રાખે, પછી માણસ ફાટી જાય. જો કાપડ છે એ ફાટે છે, જર્જરિત થાય એટલે ફાટે, પણ અહીંયા કવિ કહે છે કે માણસ ફાટી જાય. અહીં માણસ ફાટી જાય એટલે કે માણસને પૂરા પહેરવા કપડાં ન હોય, એટલે ત્યારે એ વાર વાર વેચે છે. વાર પણ એક માપ છે, 3 ફૂટ બરાબર 1 વાર થાય. તો જો જે આપણને ખ્યાલ છે કે વસ્તુની અછત હોય તો એની કિંમત વધે, અને વસ્તુની અછત ન હોય તો એની કિંમત સસ્તી હોય, માણસને સરળતાથી મળે. તો પહેલાં આ લોકો સંગ્રહખોરી કરે કાપડની, પછી માણસ ફાટી જાય એટલે કે માણસ પાસે પહેરવાનું કપડું ન રહે એટલી અછત સર્જાવી દે, પછી એક એક વાર વેચી એની કિંમત એ વસૂલ કરે. એ લોકો પહેલાં ધાન્યના કોથળા ભરી સીવી રાખે, ગોડાઉનના ગોડાઉનનો સંગ્રહ કરે, પછી જ્યારે માણસ સડી જાય ને, જો ધન છે અન્ન છે એ સડે છે, અહીંયા કવિ કહે છે કે માણસ સડી જાય ત્યારે કિલો કિલો વેચે છે. અન્ન સડતું હોય છે પણ અહીંયા માણસ સડી જાય એટલે કે ભૂખમરાની હદ આવી જાય ત્યારે કિલો કિલો વેચે છે. તો એ કેવી દારૂણ પરિસ્થિતિ આવા સંગ્રહખોરો ઊભી કરે! એમણે માનવતાની પડી નથી, એની ઉપર સંવેદનાની કોઈ અસર થતી નથી, બસ એ નફાખોરી, પોતાના ધનના ભંડાર વધે એવી વૃત્તિ આવા લોકો ધરાવતા હોય છે. અને એક પ્રકારે માણસનું એ લોહી ચૂસે છે. એ લોકો પહેલા ઔષધની શીશીઓ સંગ્રહી રાખે, માણસ જ્યારે ફૂટી જાય ને ત્યારે થોડી થોડી રેડે છે, દવાઓની અછત ઊભી કરે. શીશી કાચની હોય એ ફૂટી જાય, કવિ અહીંયા વિરોધાભાસ કરે, માણસ ફૂટી જાય એટલે કે માણસની પરિસ્થિતિ એટલી બધી કરુણ બની જાય કે દવા વગર મરી જવું પડે, પૈસા ન હોવાને કારણે એટલા દવાના ભાવ ઊંચા કરી દે, ત્યારે આ લોકો થોડી થોડી કે વેચે. એટલે કવિ છેલ્લે એવો આક્રોશ કરે કે એ લોકો લોકો છે જ નહીં, આ તો એક પ્રકારના રાક્ષસો છે. એ તો છે નોટોને ખાઈ ઉછરતી ઉધય. વિદ્યાર્થી મિત્રો, ઉધય લાકડામાં થાય, અને આ ઉધય છે ને આખું લાકડું કોરી ખાય, ખોખલું કરી નાખે એવું જંતુ છે. કવિ આવા લોકોને માણસ નથી કહેતા, ઉધય કહે છે, કારણ કે નોટ ભેગી કરે છે, પૈસા ભેગી કરે છે. આ નોટોને ખાઈ ઉછરતી ઉધય છે, જો કેવું રૂપક આપ્યું છે, કારણ કે એને કોઈ અસર થતી નથી. એટલે કવિ કહે છે કે હવે મારે કવિ નથી થવું, આ લોકોને બીજું કંઈ ભાવતું જ નથી નોટ સિવાય, પૈસા સિવાય. આ ઉધય ખાતી, આ લાકડું ખાતી ઉધય જેવા આ માણસો છે એ ઉધય છે,
કવિ કહે છે કે એટલે મારે હવે કવિ જ નથી થવું, પણ આ ભારે અસર કરનારી જંતુનાશક દવા થાવ એટલે આવી ઉધઈને મારી નાખો. અહીંયા પોતાનો આક્રોશ વ્યક્ત કરે છે કે હું જંતુનાશક દવા થઈ આ ઉધઈનો ખાતમો કરી નાખું. તો અહીંયા આ કાવ્ય કવિએ એવું ચોળદાર બનાવ્યું છે, વિરોધાભાસ રચીને, અને જે ભ્રષ્ટાચાર કરે છે, જે સંગ્રહખોરો છે, એની ઉપર કવિ ધારદાર કટાક્ષ કરે છે. આપણે જોઈએ છીએ કે ગરીબોનું કેવું શોષણ થાય છે. ભારતમાં ગરીબીની રેખા નીચે જીવતા જે લોકો છે એમને એક ટંકું ખાવાનું માન માન કદાચ મળતું હોય, એ જે અસમાનતા છે આપણને ખબર છે ને, કે પેલી સરસ મજાની પંક્તિ કે ગરીબોના ઘરમાં તેલનું ટીપું દોહેલું અને અમીરોની કબર પર ઘીના દીવા થાય છે. આ જે અસમાનતા છે કે એને એક ટંક ખાવાનું નથી મળતું એના સાસા છે અને અમીરોની કબર પર ઘીનો દીવો થાય છે, ઓની પાસે તો તેલનું ટીપું નથી અને અહીંયા ઘીના દીવા થાય છે. આ જે અસમાનતા છે એ ભ્રષ્ટાચારને કારણે છે. આ સંગ્રહખોરી થાય તો મોંઘવારી વધે, બધી ચીજ વસ્તુના ભાવ આસમાને જાય, જે ગરીબ વર્ગ છે મધ્યમ વર્ગ છે એનું જીવવું દોહેલું બને. આ આ એક વિષમતા છે. તો આવા જે સ્વાર્થી લોભી ભ્રષ્ટ લાલચુ માણસો છે, વેપારીઓ છે, એ પોતાનો નફો ખાટવા ઉધઈ જેવું કાર્ય કરે છે. માણસની લાગણી જાણે કે સૌ શૂન્ય બની ગઈ છે. આપણા આજના સમયમાં પણ આવો એક વર્ગ છે જે માત્ર નફા માટે જીવે છે, પોતાનો ફાયદો કેમ થાય. એટલે જો અનાજમાં ભેળસેળ, શાકભાજીમાં ભેળસેળ, દૂધમાં ભેળસેળ, માનવતા મરી પરવારી છે. હાઇબ્રિડ અનાજ, હાઇબ્રિડ શાકભાજી કેમિકલથી પકવવામાં આવે એક પ્રકારનું માણસને ઝેર જ ખવરાવે છે. આવા લોકો પોતાના નફા માટે થઈને દૂધમાં યુરિયા નાખે છે, પોતાના નફા માટે થઈને. જ્યારે માણસને જરૂરિયાત પૂરતું પણ ન મળે, પોતાનું પેટ એ પૂરતું ભરી શકે એટલું ન મળે, એનું શોષણ થતું હોય, એટલે કવિ એમ કહે કે મારે કવિ નથી થવું, ઉધઈ થવું છે. આ ઉધઈને મારવા જંતુનાશક દવા બનવું છે, જેથી કરીને સમાજમાં જે વ્યાપી ગયેલી અમાનવી ભ્રષ્ટાચારની જે રીતો છે એ જે ઉધઈ છે એનો મારે નાશ કરવો છે. ઈશ્વરે દરેકને માણસ બનાવ્યા હોય તો માણસનું પહેલું લક્ષણ છે માનવતા. જો તમારામાં માનવતા ન હોય તો તમે રાક્ષસથી કમ નથી. આવા લોકો ઉધઈ કરતાય એ રાક્ષસ વૃત્તિના છે, જે પોતાનો જ સ્વાર્થ જોવે છે. પોતાનું બેલેન્સ કેમ વધે, પોતે પૈસાવાળા કેમ થાય, માણસાઈ મરી પરવારી છે. આપણે ત્યાં જે આવકની અસમાનતા છે, આપણે જોઈએ છીએ કે એક મજૂર સવારથી સાંજ સુધી દાડિયું કરે ત્યારે માન એને 300 રૂપિયા મળતા હોય,
જ્યારે આવા સંગ્રહખોરો આવા ભ્રષ્ટાચારીઓ આવી વૃત્તિઓથી લાખો રૂપિયા કમાતા હોય છે, એ અન્ન ઉગાડનાર, એ કાપડ તૈયાર કરનાર, એ દવા તૈયાર કરનાર આવા મજૂરો જ હોય છે જે તૈયાર કરીને આપે છે, એ એ માનવ બળ જ છે. પરિણામે એના ભાગમાં શું આવે છે? ભૂખ, ગરીબાઈ. કારણ, માણસ એટલો બધો હલકો થઈ ગયો છે, માનવતા મરી પરવારી છે. અમીર છે એ વધુ અમીર થતા જાય છે, ગરીબ છે એ વધુ ગરીબ થતા જાય છે. આ અસમાનતાને કારણે આખી એક એવી કરુણતા ઊભી થાય છે, ગરીબ માટે જીવવું મુશ્કેલ થઈ જાય છે. તો કવિ આ કાવ્ય છે એ આજની પરિસ્થિતિને અનુરૂપ આપે છે. એ લોકો જે આવા ભ્રષ્ટાચારીઓ છે, જે આવા સંગ્રહખોરીઓ છે, જેનામાં માનવતા નથી, જે માણસનું શોષણ કરે છે, જેને કવિ ઉદય કહે છે, તો આવું સરસ મજાનું કાવ્ય વિદ્યાર્થી મિત્રો તમે પણ કોઈ ગરીબ વિસ્તારની મુલાકાત લો તો ખ્યાલ આવશે કે એ પોતાનું ગુજરાન કેમ ચલાવશે. ગરીબ લોકો રોજનું કરીને ખાતા હોય અને એમાં જો અછત ઊભી થાય તો એને ખાવાને સાસા પડે છે. તો કવિ અહીંયા આવા લોકો માટે જંતુનાશક દવા બનવાની તૈયારી બતાવે છે, કારણ કે એમને આવી ઉધયનો ખાતમો કરવો છે. જગતની જે વિષમતા છે કવિએ અહીંયા વિરોધી ચિત્રોથી રજૂ કરી છે. કાપડના તાકા સામે ઉઘાડો માણસ, ધાન્યના કોથળા સામે સડી જતો માણસ અને ઔષધની શીશી સામે ફૂટી જતો માણસ આ કાવ્યને ચોટદાર બનાવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપ સમજી શકો છો કે આવા માનવતા વિરોધી લોકો સામે તમારી આવનારી પેઢી જો લડે તો તમે પણ જંતુનાશક દવા બની શકો. કવિની જેમ શોષણખોરી સામે આવાજ ઉઠાવવી જોઈએ, ભ્રષ્ટાચારને નાથવા આપણે જ આગળ આવવું પડે અને એમને સજા મળે એવું સરકારે પણ પૂરી સજગતાથી કામ કરવું પડે. તો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય લખી લેજો. પ્રિયકાંત મણિયાનું આ સરસ મજાનું કાવ્ય મારા ખ્યાલ પ્રમાણે આપ હવે સમજી ગયા હશો. અસ્તુ, આભાર, જય હિન્દ, જય ભારત.